आप જોઈ રહ્યા છો એસીબી 24 ન્યૂઝ જોઈ આજના સમાચાર। ઝઘડા તાલુકામાં ઠેર ઠેર આજે શીતળા સાતમ નિમિત્તે પૂજન અર્ચના કરવામાં આવી હતી। શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ સુદ સાતના દિવસે શીતળા સાતમનો મહિમા નિમિત્તે શીતળા માતાને ફૂલ શ્રીફળ વાડામાં ઉગતા ગલોરીનો વેલા અને જળાભિષેક કરી પૂજન કરવામાં આવે છે। પોતાના બાળકોની સીડવા જેવી બીમારીઓથી રક્ષણ હેતુ પહેલાની પરંપરા અને આસ્થા મુજબ આજે પણ માં શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે। કહેવાય છે કે જે તે વર્ષો પહેલાં આ સીડવા જેવી બીમારીઓની દવા ઉપલબ્ધ ન હતી, જેથી દેવી દેવતાઓનું પૂજન કરી માનતા રાખી તે બીમારીનું નિવારણ કરવામાં આવતું હતું। જે આસ્થા આજે પણ પરંપરા મુજબ શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ સુદ છઠ્ઠે રાત્રે ચૂલો ગેસ જેવી અગ્નિ પ્રજ્વલિત કરતા સાધનોને સ્વચ્છ કરી કંકુના તિલક કરી નાગરવેલનું પાન પર રૂપિયાનો સિક્કો અને સોપારી મૂકી તેનું પૂજન કરવામાં આવે છે અને બીજે દિવસે શીતળા સાતમ નિમિત્તે અગ્નિ પ્રજ્વલિત આખો દિવસ કરવામાં આવતી નથી, જેથી આજે પણ શ્રાવણ માસના પવિત્ર તહેવારે સાતમ નિમિત્તે માં શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે। ત્યારે ઝઘડિયા તાલુકામાં ઠેર ઠેર શીતળા સાતમ નિમિત્તે પૂજન અર્ચના કરવામાં આવી। શીતળા માતાજી જય। પારંપરિક વર્ષોથી માન્યતા અનુસાર શ્રાવણ સુધી સાતમને રોજ આ પવિત્ર માસમાં શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે। તેનો મહિમા એ છે કે માન્યતા અનુસાર વડીલો પાર્જિત આપણને જે કંઈ વિધિ વિધાન મળ્યા છે એમાં કહેવા માન્યતા છે કે બાળકને બાળપણમાં જેને આપણે સીરવા કહીએ છીએ કે ચિકન પોક્સ તમે જે કહી રહ્યા છો તમારી મેડિકલની ભાષાની અંદર, તો તે શીતળા માતાનો પ્રકોપ છે એવું માનવામાં આવતું હોય। એ નિમિત્તે તે દિવસે માતાજીનું અર્ચન કરવું, ઉપવાસ કરવું અને ઠંડુ ખાવું એવો મહિમા હતો અને એ હજુ પણ ચાલી રહ્યો છે। એ અનુસંધાને દર વર્ષે ગામે ગામ અને સમગ્ર ભારત દેશની અંદર આ શીતળા માતાનું પૂજન થઈ રહ્યું છે અને તે દિવસે ઠંડુ બનાવીને જ ઠંડુ ખાવામાં આવતું હોય છે। ઘરમાં ચૂલો કે ગેસ કે કોઈ પણ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતી નથી અથવા તો તેની ઉપર પણ તેલનું કઢિયું પણ મૂકવામાં આવતું નથી, તો તે ઉપવાસ કરીને તેમાં ઠંડા પાણીએ નહાવું એવી માન્યતા રાખવામાં આવે છે અને દરેકમાં પોતાના બાળકના રક્ષણ અર્થે અને લાંબા આયુષ્યના અર્થે જ આ વિધિ વિધાન વ્રત પૂજન કરતા હોય છે। શીતળા માતાજી જય।